આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ રિન્યુઝ. ઢોરવાડા બનાવવા પાલિકાને મળેલ ગ્રાન્ટમાંથી જ બને તેવી કોંગ્રેસ કાઉન્સિલરની માંગ. ઢોરવાડા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા સહાય આપવામાં આવેલ છે તે સહાયના પ્રમાણમાં જ કામગીરી કરવા પુષ્પાબેન વાઘેલાએ માંગ કરતો પત્ર સ્થાયી અધ્યક્ષને લખ્યો છે. તેમણે જણાવ્યું હતું કે નામદાર ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ અનુસાર રાજ્યની મહાનગરપાલિકામાં રખડતા ઢોરને નિયંત્રણ કરવા અંતર્ગત અત્યાધુનિક સુવિધા સાથે નવીન ઢોરવાડા ઊભા કરવા તથા હાલના ઢોરવાડામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવા માટેની સહાય 2024-25 વર્ષ રૂપિયા 5 કરોડ આપવામાં આવે છે અને ગત વર્ષે 2023-24 રૂપિયા 4 કરોડ સહાય વણ વપરાયેલી પડી રહી છે. આ રૂપિયા 4 કરોડની સહાય અને મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા આપવામાં આવેલ છે. કુલ મળીને કહી શકાય કે રૂપિયા 9 કરોડની ગ્રાન્ટ આ કામગીરી કરવા માટે મહાનગરપાલિકા પાસે ઉપલબ્ધ છે. જ્યારે આ બાબતની સૈદ્ધાંતિક મંજૂરી માટે દરખાસ્ત આવેલી છે જેમાં રૂપિયા 14 કરોડનો ખર્ચ થવાની સંભાવના દર્શાવવામાં આવી છે. એમ માની લઈએ તો રૂપિયા 14 કરોડનો ખર્ચ થયો છે, જ્યારે રૂપિયા 5 કરોડ રૂપિયા વડોદરા મહાનગરપાલિકાના કેપિટલ ખર્ચ પેટે પાડવો પડશે. ત્યારે વડોદરા મહાનગરપાલિકાની આર્થિક પરિસ્થિતિ એટલી સારી નથી અને તેટલા માટે અનુભવાઈ રહ્યું છે કે છેલ્લા વર્ષોમાં એક અને હાલમાં પણ આરસીબીના કામો પર બ્રેક મારવામાં આવે છે અને તેને નાણાકીય મંજૂરી આપવાની આવતી નથી. ત્યારે આ કામગીરી માટે જેટલી ગ્રાન્ટ આવી છે તેટલી જ ગ્રાન્ટમાં જ નામદાર કોર્ટના નિર્દેશ મુજબ જરૂરી સુવિધાઓ ઊભી કરવાની માંગ કરવામાં આવી. માંગણી એ વ્યાજબી એટલે છે કે નામદાર ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ અનુસાર રાજ્યની તમામ મહાનગરપાલિકાઓમાં રખડતા ઢોરોને નિયંત્રણ કરવામાં નિયંત્રણ અંતર્ગત અત્યાધુનિક સુવિધાઓ સભર કેટર પોન્ડ બનાવવાના છે. હવે આ બાબતે રાજ્ય સરકારમાંથી ગ્રાન્ટ આવતી હોય છે તો ગ્રાન્ટ જે 24માં 4 કરોડ રૂપિયા આવી છે અને 25માં કંઈ 5 કરોડ રૂપિયા આવવાની છે તો ટોટલી 9 કરોડ થાય. 4 કરોડ વણ વપરાયેલી પડી રહી છે કોર્પોરેશનમાં, એટલે ટોટલી 9 કરોડ થાય. 22-23ની કંઈ 2 કરોડ રૂપિયા આવેલી ગ્રાન્ટ છે અને કામ લઈ આવ્યા છે 14 કરોડનું. તો કામ 14 કરોડનું આવ્યું છે એટલે મેં ચેરમેનશ્રીને પત્ર લખીને એવી માંગણી કરી છે કે બાકીના 5 કરોડ રૂપિયા તમે જો કોર્પોરેશનમાં બીજા ગ્રાન્ટમાંથી વાપરવાના હોય તો એનાથી લોકોના બીજા કામો વિકાસના થશે. તમને રાજ્ય સરકારમાંથી જે ગ્રાન્ટ આવી છે એ ગ્રાન્ટ મુજબ જ કામ કરો. વધારાના 5 કરોડ રૂપિયા જે સ્ટેન્ડિંગ કમિટીમાં લીધા છે 14 કરોડ એટલે, તો આપણી પાસે જે ગ્રાન્ટ છે એટલા પૂરતા જ કામ કરો. વધારાનું કામ વધારાનો ખર્ચો ના પાડો એ માટેની મેં માંગણી કરી છે કે 9 કરોડની ગ્રાન્ટ છે તો 9 કરોડનું જ કામ કરો, 14 કરોડનું નહીં. 14 કરોડના બદલે 9 કરોડનું મંજૂર કરવા રાખવા માટેની માંગણી કરી છે. કામનો વિરોધ નથી, કામ સારું છે અને હોવું જ જોઈએ, પણ એમાં 14 કરોડના છે નહીં ને. આપણે 14 કરોડનું કામ કરીએ છીએ તો 9 કરોડ છે તો 9 કરોડનું જ કરો ને કામ, એટલી જ માંગણી છે.